નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 4 જિલ્લામાં મેઘતાંડવની ચેતવણી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ધોધમાર વરસાદના એંધાણ. ગોંડલ પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. ગોંડલ નજીક નેશનલ હાઈવે પર વહેલી સવારે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. સુરત જિલ્લામાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો. કામરેજચા રસ્તાનો વિડીયો વાયરલ. વિડીયોમાં લોકો લક્ઝરી બસમાં કરી રહ્યા છે જોખમી મુસાફરી. જીવના જોખમે લોકો લક્ઝરી બસની ઉપર બેઠેલા જોવા મળ્યા. અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ પરિવાર દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. પોલીસ જવાનો, ટીઆરબી જવાનો અને કવરેજ કરવા આવેલા પત્રકારો અને મહિલા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધી. ઉદયપુરની ઘટનામાં વિદ્યાર્થી દેવરાજના અંતિમ સંસ્કાર કરાયા. દેવરાજના મૃત્યુની સાથે જ શહેર ફરી છાવણીમાં ફેરવાઈ ગયું. આજે શાળા કોલેજો પણ નહીં ખુલે. હિંસા વધવાની સંભાવનાને જોતા વહીવટીતંત્રે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો. આતંકવાદીઓના ગોળીબારમાં સીઆરપીએફ ઇન્સ્પેક્ટરનું મોત થયું. સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ઓપરેશન ટીમ રામનગર ચીયલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જ્યાં સુધી સુનાવણી ચાલુ ત્યાં સુધી સિદ્ધારમૈયા પર કાર્યવાહી નહીં કરવા કર્ણાટક હાઈકોર્ટનો નીચલી અદાલતને આદેશ. રાજ્યપાલે જમીન કૌભાંડ કેસમાં ચલાવવાની મંજૂરી આપી હતી. પીએમ મોદી આગામી 23 ઓગસ્ટે યુક્રેન પ્રવાસે જશે. આ કોઈ પણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ યાત્રા હશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. 1991માં યુક્રેન અલગ દેશ બન્યો તે પછી કોઈ ભારતીય વડાપ્રધાને ત્યાંની મુલાકાત લીધી નથી. દેશના તમામ એરપોર્ટ બોર્ડર પર મંકીપોક્સને લઈને એલર્ટ. દિલ્હીની 3 હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવાયા. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. ભારત 23 ઓગસ્ટ 2024ના રોજ તેનો પ્રથમ નેશનલ સ્પેસ ડે ઉજવશે. 2023માં આ દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સલામત અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.